ભુજ શહેરના કાસમ નૂર મોહમ્મદ ચાકી, કે જે તાજિયા કમિટીના પ્રમુખ છે, તેમણે નગરપાલિકા દ્વારા આઝાદ ચોક પાસે દબાણ કરવામાં આવ્યું છે તે સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરી છે. ભુજ શહેરમાં આઝાદ ચોકમાં ચબુતરા પાસે નગરપાલિકા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણના કારણે તાજિયા ક્યાં રાખવામાં આવે તે સમસ્યા સર્જાય છે, જેથી નગરપાલિકા દ્વારા આ દબાણ થતું બંધ કરાવવામાં આવે તેવી કાસમ નૂર મોહમ્મદ ચાકીએ, કે જે તાજિયા કમિટીના પ્રમુખ છે, તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે. આમ કાસમ ચાકીએ તંત્ર દ્વારા સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ કાસમ નૂર મોહમ્મદ ચાકી, તાજિયા કમિટીનો 15 વર્ષ થયા પ્રમુખ છું. દર વર્ષે નગરપાલિકામાં અમે લિખિતમાં લઈએ છીએ, વિવિધ તંત્રને પણ અમે લિખિતમાં લઈએ છીએ. આ અમારો આઝાદ ચોકમાં ભીડમાં ચબુતરા કને દબાણ નગરપાલિકા ચાઈ કરી દબાણ કરાવી છે, કેવીનો પાકી બંધાવી નાખી છે. અમારા જ્યાં અમારા સ્તર છે તાજિયા ને ઘોડા અમે ક્યાં રાખીએ હવે આ ફેરે, એનું અમે ખાસ વિનંતી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા આ દબાણ જે આ દૂર કરી દે એ અમારી ખાસ વિનંતી છે કલેક્ટર સાહેબને માને છીએ ને. એ અમારો વર્ષોથી આ 400 વર્ષ થયા અમારો તાજિયાનો સિલસિલો છે, આ બંધ કરવા માટે માગે છે. કારણ કે અમારાથી આ છે ને જ કરવા માગે છે, શું છે? કારણ કે નગરપાલિકાના કાઉન્સિલર 5મા હોદ્દા કોઈ જાતના કામગીરી કરતા નથી. કારણ કે આ લોકો કોશિલાબાઈ કને ઓના કને જઈએ છીએ 5મા હોદ્દા, અમે પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છીએ, કાર્યકર્તા છીએ. કારણ કે આ લોકો કને જઈએ છીએ આ કરી ને આ બધાએ કામ રહે છે. કારણ કે અમે મત તો લીધો છે ભાજપને જોઈને, ભારતીય જનતા પાર્ટીને અમે મત આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હું ચૂંટેલી પર છે ને આ લોકોના કોઈ જાતના કામગીરી નથી કરતા. અમારાથી અછૂત રાખવામાં આવે છે, શું વાત છે? અમને ખબર નથી પડતી. આ 15 વર્ષ થયા અમે દર વર્ષે અમને ખાલી કાગરમાંથી લિખિતમાં જ રહે છે, આ પહેલી લિખિતમાં રહે છે. એના માટે ખાસ વિનંતી કલેક્ટર સાહેબને દીધો છે, કલેક્ટર સાહેબ દીધો છે. અમે સારી રીતે ધ્યાન દોરીએ કે આ પહેલે જલ્દીમાં જલ્દી તમારો કામગીરી કરી દઈએ, એ જ અમારી ઈચ્છા છે. અને મીડિયાવાળાનું પણ હું આભાર માનું છું કે અમારો નાનો આમ કોમ મુસ્લિમનું આયોજન છે એમાં અમારો સાથ દીધો છે. બધાનો આભાર માનું છું. જય હિન્દ.